દહેગામ તાલુકાની રખિયાલ રાજસ્થાન શાળા પરિવાર તરફથી 500 વિદ્યાર્થીઓ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી. દહેગામ તાલુકાના રખિયાલ રાજસ્થાન સેવા સંઘ દ્વારા પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ વીરોને શ્રદ્ધાંજલિ તથા તેમના બલિદાનની યથાર્થ કરવા 2 મિનિટ મૌન પાળી રખિયાલ બજારમાં 500 જેટલા બાળકો સાથે આશરે 2 કિલોમીટર જેટલી લાંબી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુઃખદ પ્રસંગ શહીદોને મદદ થવા માટે લોકોમાં ફંડ એકઠો કરી તેનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી આર્મી ફંડમાં જમા કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થવા પામી હતી. અને આ રેલી દરમિયાન શાળાનો સ્ટાફ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તનું પાલન કરવામાં આવ્યું હતું, તેમજ સ્થાનિકો દ્વારા સ્વયં રેલીમાં જોડાઈ શાળાના આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. અને આમાં રખિયાલ શહેરમાં શહીદોની યાદ બાબતે ખૂબ જ દુઃખની લાગણી સામે શાળા પરિવારમાં ભારે દુઃખ વ્યક્ત થવા પામ્યું હતું અને 11,000 નો DD કાઢી શહીદોના ફંડમાં જમા કરવામાં આવશે તેવી માહિતી આ શાળાના નરેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. રાજસ્થાન સમાજ સેવા સંઘ સંચાલિત રાજસ્થાન વિદ્યાલય રખિયાલ દ્વારા આજરોજ જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતના શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તથા તેમને મદદરૂપ થવાના ભાવ સાથે રાજસ્થાન વિદ્યાલય દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર શાળાનો સમગ્ર સ્ટાફ અને બાળકો જોડાઈ આશરે 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં મૌન રેલી કાઢવામાં આવી હતી, જેની અંદર બાળકો અને સ્ટાફ મિત્રોએ ભેગા થઈ આર્મી ફંડમાં મદદરૂપ થવાના ભાવથી નાણાં એકઠા કરવાનું પણ આયોજન કરેલું. અને તેમાં પણ શાળાના વાલી મિત્રો, અન્ય હિતેચ્છુઓ અને બજારના ઘણા બધા રહીશોએ ખૂબ સારો એવો ફાળો બાળકોને આપ્યો છે. સમગ્ર રેલી દરમિયાન રાજસ્થાન વિદ્યાલય દ્વારા શ્રદ્ધાંજલિ સાથે સારું એવું શિસ્તનું પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં આ દુઃખદ પરિસ્થિતિમાં શહીદ થયેલા પરિવારજનોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અને સમગ્ર રાજસ્થાન વિદ્યાલય રખિયાલ પરિવાર તેમની સાથે દુઃખમાં ઊભો રહેવા માટે પોતાની શુભેચ્છા પાઠવે છે. 2-1 દિવસ પછી જે કોઈ પણ ફંડ ભેગો થાય આશરે 11,000 રૂપિયા ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી આર્મી વેલફેર ફંડમાં જમા કરાવવામાં આવનાર છે. ATV ન્યૂઝ ગુજરાતી સાથે અગરસિંહ ચૌહાણ, દહેગામ.